લઈશ, હું આજે લઈશ, હું કાલે લઈશ, પેલો પેલા પર ઉછાલશે કે તું હતો ત્યારે કેમ ના લાવ, અને તું હતી ત્યારે કેમ, યુ નો ઓલ ધ રોટ્સ. મીન્સ બીજી બીટ ડન, તમને ડ્યુટીઝ, યુ હેવ ટુ અબાઇડ બાય ધ કોન્સ્ટિટ્યુશન, યુ હેવ ટુ ટેક કેર ઓફ ધ લો એન્ડ ઓર્ડર. આ બધી મારી ડ્યુટી છે, હું કરું છું મારી ડ્યુટી, ને સામે મારા રાઇટ્સ બી છે. અગર મારા રાઇટ ફ્રીડમ ઓફ સ્પીચ છે, તો તમે અત્યારે બી કથા જોઈ ફ્રીડમ ઓફ સ્પીચ ની, આઈ એમ નોટ ફોર સલમાન રુશ્દી, એ બી કહી દઉં, એને જે લખ્યું છે ખોટું જ લખ્યું છે, પણ ધેટ ડઝન્ટ મીન તો એની બુક્સો ના વાંચો ને. માણસ ક્યારે સૌથી વધારે હર્ટ થાય, કે જયારે એની એને કઈ કલા કરી હોય ને આપણે કલાને એને એક્સેપ્ટ ના કરીએ. હવે આવી રીતે ઝંડા ગાડવાથી ને આ બધા કરવાથી તો ફરક પડવાનો નથી. પોઈન્ટ નંબર ટુ, પિક્ચરો બ્લોક થઈ જાય છે, દેટ ઇઝ ફ્રીડમ ઓફ સ્પીચ, જેને પર અત્યારે આપણે વી વી એઝ એન ઇન્ડિયન સિટીઝન વી વી સ્ટ્રોંગલી what you call we strongly oppose that. Point number 2, freedom of speech, the second chapter of freedom of association, freedom of assembly. બરોબર છે. અગર અન્ના હજારે ના ફાસ્ટ થતા તો ગવર્મેન્ટે કેટલા નાટક કર્યા છે કે એના ફાસ્ટ કયા મેદાનમાં થવા જોઈએ, ના થવા જોઈએ, એ મારો રાઈટ ક્યાં ગયો એઝ અ ફ્રીડમ ઓફ એસેમ્બલી, ને એ બી મારો રાઈટ ચાલી ગયો. ત્રીજું, અગર લેટ અસ સે ઇફ યુ ટોક કે શું કહેવાય, એક તું જસ્ટિસ, ન્યાય, સોશિયલ, ઇકોનોમિકલ, પોલિટિકલ, સાહેબ આજની તારીખમાં કયા ન્યાય, કેટલા જસ્ટિસ ડિલેડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ. બિચારા અંડર ટ્રાયલો કોર્ટ અરે જેલમાં સડી રહ્યા છે, એ લોકોના કોઈ હ્યુમન રાઇટ્સ નથી આવતા, ક્યાં ગયા લોકોના હ્યુમન, ત્યારે કોઈ હ્યુમન રાઇટ વાળું બોલતું બી નથી. સો કમિંગ બેક ટુ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે, બેન રુઝાન મોસાળમાં માં પીરસનાર છે, સમજી લો. એટલે તમે જે કહો છો ને એ તમે અહીંયા સ્ટુડિયો ની અંદર લોહી ઉકાળા કરવા સિવાય કઈ કરી શકવાના નથી. નો નો, કશું નથી કરી શકવાના. કરી શકવાનું જે છે, આપણે જે થઈ શકે એવું છે, એ છે કે આપણે અંદર થી મજબૂત થઈએ. તમે સાંભળ્યું હશે કે ખુદી કો કર બુલંદ ઇતના, કે હર તકદીર સે પહેલે ખુદા ખુદ બંદે સે પૂછે બતા કે તેરી રજા ક્યા. આઈ એમ નોટ ગુડ ઇન ચાઇનીઝ. નો, લિસન મી, તમે મજબૂત થશો. આજે એક છો તમે, કાલે એક ના અગિયાર થશો, અગિયાર ના 111 થશો, 100,000 થશો. એટલે તમે શા માટે નિરાશ થાવ છો? આમાં નિરાશ થવાની વાત નથી, પણ આપણે જે જગ્યા ઉભા છે ત્યાંથી આગળનું વિચારવાનું છે કે વોટ ઇઝ નેક્સ્ટ, કે આ જે છે જવાબદાર કોણ છે એની વાત થઈ છે, કે નાગરિકો સૌથી વધારે જવાબદાર છે, કારણ કે એ લોકો પોતે પોતાના હક્કો ફરજો પ્રત્યે એટલા કદાચ જ્ઞાન ધરાવતા નથી, અથવા તો બીજાને ફોલો કરવા વધારે માને છે. પણ સામે બીજી એક વાત ઉભી રહેશે કે ખરેખર જાગૃતિ ફેલાવવાનું જેનું કામ છે, કે હક્કો અને ફરજો છે, બંધારણીય હક્કો, એ વિશે કેટલા લોકો જાણે છે અને એ જાગૃતિ ફેલાવવામાં નથી ફેલાઈ, તો એના માટે કોણ જવાબદાર? તમને એક સીધી વાત કરું જી રુઝાન, સિંગાપુરના એરપોર્ટ ઉપર હું ચોખ્ખો ચણાક એક્સેપ્ટેડ, અને મુંબઈના એરપોર્ટ ઉપર આવીને હું ગળફો બહાર ફેંકું, અને હું એમ કહું કેટલું ગંદુ છે. નહીં નહીં, એવું નહીં, એવું નહીં. પહેલા તો તમારે તો ડિસિપ્લિનમાં આવવું પડશે ને. હવે કારણ કે સિંગાપુરના એરપોર્ટ પર તમે પાછું એ સેમ પોલીસ વાળા ડાયલોગ મારીશ, કેમેરામાં તમને કેટ થશો, ને પેલો તરત તમે પોલીસ વાળાની વાત બાજુ પર મૂકી. ના, પોલીસને એક્ઝામ્પલ આપ્યો મેં. એક્ઝામ્પલ સિંગાપુરમાં બી સેમ છે કે સીસીટીવી કેમેરામાં તમારો ફોટો આવી જશે, અને તરત તમે જે બહાર બી નીકળતો ને, પેલો કે એક્સક્યુઝ મી સર, તેને તમને સાઈડમાં લઈ જશે સર, એને ચલન આપી જશે, કે સિંગાપુરના એરપોર્ટ ની જ વાત કરું છું, ચાંગી એરપોર્ટ ની, બરોબર છે. તંત્ર છે તો તંત્ર ને જવાબદાર ગણવું પડે, કારણ કે ત્યાંનું તંત્ર 50 નોટ લેતું નથી, તમારી 50 થી નોટ કાઢવાની મેન્ટાલિટી બદલવી પડશે. નહીં 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 નહીં, એ નહીં મારી બદલવી. ગાંધીજી ને, ગાંધીજી જે દિવસે સામે વાળો મારી 50 ની નોટ એક્સેપ્ટ નહીં કરે, તમે જાણો છો, એ દિવસે મારી મેન્ટાલિટી બદલશે. તમને એક સરસ ઇન્સિડન્ટ એક્સેપ્ટ નહીં કરશે. નહીં, એક મિનિટ, મને પતાવો. એને એટલે એક્સેપ્ટ નહીં કરશે કારણ કે સામે સીસીટીવી કેમેરા ચાલી રહ્યો છે, એટલે એને ખબર છે કે 50 ની નોટ એક્સેપ્ટ કરશે તો એ બી પકડાશે, એટલે એક્સેપ્ટ નહીં કરશે. સાહેબ આ બધી ઇટ્સ અ ગેમ ઓફ સાયકોલોજી. મેડમ મેડમ, તમે એક વાત કરું, અમારા જૂના જમાનાની વાત કરું મેડમ, સાંભળો. એવું છે, ગાંધીજીએ જ્યારે આપણા દેશને આઝાદી અપાવી અને જ્યારે ચળવળ ચાલુ કરી, ત્યારે સૌથી પહેલા એ પેલા ગરીબ અને પોતડી વાળાની પાસે જેને બોલ્યા હતા કે હું તમને આઝાદી અપાવીશ, તમે વિશ્વાસ રાખો, એકદમ અજ્ઞાન અભણ પ્રજાની પાસે જઈને બાપુએ કીધેલું કે તમે મારામાં શ્રદ્ધા કરો, હું તમને આઝાદી અપાવીશ. શું એ ભણેલા ગણેલા હતા? આઝાદી શું એને ખબર હતી? ઓકે, અરે કોઈ જરૂર નથી. તમે તમારાથી સ્ટાર્ટ કરો, તમે તમારાથી જે વસ્તુની શરૂઆત કરશો એનું પરિણામ આવ્યા વગર. ફરીથી આ જ વાત સાથે મારે આવું છે, તમે જે કીધું એ પોઈન્ટ સાથે જ, કે ચર્ચા ઘણી બી થઈ રહી છે, પણ એમ છે કે હજી પણ એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે તંત્ર
ઘણા અંશે જવાબદાર છે, પણ તંત્ર કદાચ આવું નવું ચાલુ રહેવાનું છે. આગે સે હોતી ચલિયા એ ચાલશે. તંત્ર કદાચ પોતાની અસરકારકતા નિભાવવા માટે થોડુંક નબળું પડી રહ્યું છે, કે આપણે અહીંયા આગળ ખબર છે કે બીજા દેશોમાં જેમ લગાવ્યું છે સીસીટીવી, કેમ આપણે ત્યાં નથી લાગતા? વાતો થાય છે પણ ક્યાંક કંઈક એવું છે, પણ અમુક મેટ્રોઝ માં જાગેલા છે, કેમ નહીં ચાલે? 542 કે 582 માંથી 176 વારસાઈ પેઢી વાળા છે. એક હવે મારે આમાં મારે એક બીજો વાત કરવી છે, એક સમજાય ઓછો છે, જરૂર આપણે ઉપયોગ રહેલો છે અંદર, મને આપ પહેલા કહી દો પછી હું વાત કરું. એવું છે કે આપણે મજબૂત થઈશું ને તો ધીરે ધીરે એ જાગૃતિ આવ્યા વગર રહેશે નહીં. નિરાશાવાદી થવાની જરૂર નથી. જેવી રીતે મહાત્મા ગાંધીજીએ ધોરા ગોરિયાઓ પાસેથી આપણા દેશને આઝાદ કરવા માટે જે પરિશ્રમ કરેલો, એવી જ રીતે હવે આપણા દેશના શાસકોના કાન પકડવા માટે આપણે સીધા કાન પકડવા બેન કે છે નહીં જઈ શકીએ. આપણે મજબૂત થવું પડશે, અને આપણે મજબૂત સાંભળો, આપણે મજબૂત ક્યારે થઈ શકીશું? જ્યારે આપણે નિયમોનું પાલન કરીશું, આપણે નિયમોમાં રહીશું, આપણે આપણી ફરજો પહેલા. સાહેબ હું નિયમોમાં જઉં છું, હું મારા ટેક્સિસ ભરું છું સાહેબ. તમે નિરાશ ના થશો, એટલે મને આ બધી તમે આ બધી વાર્તા જી મને કરી રહ્યા છીએ, પણ અત્યારનું જનરેશન પેલું પાછું પેલું પિક્ચર ની ડાયલોગ મી માય સેલ્ફ એન્ડ આઈ, પણ હવે શું કરવું જોઈએ? જો ટૂંકમાં તમને શું લાગે છે કે લોકોએ એટલે કે નાગરિકોએ અને તંત્ર બંને શું કરવું જોઈએ જેથી કરીને જે આ એક બેલેન્સ જળવાવું જોઈએ તે જળવાય? સર એમાં બહુ એટલે સી આટલો સિમ્પલ જવાબ મારી પાસે છે નહીં, પોઈન્ટ નંબર 1. પણ એક મિનિટ, હવે અગર ગાંધીજીએ કહેલું, યાદ અગર એને લખ્યું હતું કે આઈ ડ્રીમ ઓફ પીપલ હુ આર નોટ પુઅર અનટચેબલ, એ બધું એને કહ્યું હતું, તો અગર આજની તારીખમાં હું એવું ડ્રીમ કરું કે ભાઈ મને વ્યાજબી દરે ફ્રૂટ્સ વેજીટેબલ્સ મળે, અનઓડલ્ટ્રેટ ફૂડ ફ્રૂટ્સ વેજીટેબલ્સ મળે, મારા ફાર્મર્સો સુસાઇડ ના કરે, મારા શું કહેવાય આપણે યંગસ્ટર્સ પોતાની કિડની ના વેચે, અગર આજુ આ ડ્રીમ કરું છું તો મેં કઈ ખોટું ડ્રીમ કર્યું છે? પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2, હવે શું કરવું જોઈએ આજની તારીખમાં? યુ નો આપણી ડેમોક્રેસી ઓર ઇટ ઇઝ સેડ કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા આર વી ધ પીપલ ઓફ ઇન્ડિયા ઇટ્સ ફોર ધ પીપલ બાય ધ પીપલ ઓફ ધ પીપલ. આજની તારીખમાં શું શું હાલત છે આપણી ખબર છે? ફોર નો પીપલ, બરોબર છે, યા બાય ધ વે પીપલ, ચલ ન હોય તો આપી દઈશું, યા નોટ ફોર ધ પીપલ ને બેક ઓફ પીપલ, એટલે લોકો માટે તો છે જ નહીં ડેમોક્રેસી. આજની તારીખમાં આપણી ડેમોક્રેસીની આવી હાલત છે. હવે એના માટે શું કરવું જોઈએ? સિમ્પલ, આપણે તો એક મિનિટ, માય સાઈડ ઇઝ વન પોઈન્ટ ફોર્મ્યુલા કે ઇફ ધ લો એન્ડ ઓર્ડર ઇઝ એન્ફોર્સ્ડ, ઇફ, કારણ કે આપણા બધા સંવિધાનોમાં પ્રવિધાનો ને આઈપીસી ને બધું જ છે, પણ દેટ હેઝ ટુ બી એન્ફોર્સ્ડ, એન્ડ ઇફ ધોઝ થિંગ્સ સ્ટાર્ટ એન્ફોર્સિંગ, તમે એવરી ટાઈમ નાખો ડ્યુટીઝ. સાહેબ અમે અમારી ડ્યુટીઝ બહુ સારી રીતે જાણીએ છીએ અને ડ્યુટીઝ કરી રહ્યા છીએ, બરોબર છે, બટ સ્ટીલ થિંગ્સ આર નોટ મૂવિંગ બીકોઝ ઓફ જયારે જે દેશની અંદર આ રીતે પોલિટિશિયનો આ રીતે જજીસ જે આપે કીધું એવું છે, તો તમે એમની પાસેથી ક્યાં ન્યાયની અપેક્ષા રાખશો? સાંભળો, મને મને કહેવા દો, મારી વાત સાંભળો. નહીં, ભારત ફિનિશ નથી, હું તો ખુબ આશાવાદી છું. ભાગ્ય વિધાતા નહીં, હજી સાંભળો બેન, હું ત્યાં સુધી કહું છું કે જો આ દેશનો દરેકે દરેક નાગરિક પોતાના હક કરતા પોતાની ફરજ ઉપર ધ્યાન રાખશે ને પહેલા, તો પહેલા ત્યાં દિલ્હી અને ગાંધીનગર બેઠા છે ને એ લોકોને સુધર્યા વગર છૂટકો નથી. ફરજમાં મને એના ગણાવતા કે તમે વોટ આપશો એ તમારી ફરજ છે. નહીં નહીં, બિલકુલ, 5 વર્ષ મે તો તમાશો છે, તમે 5 વર્ષ મે એક વોટ આપો ને ના, મને એમાંય કહેવા દો કે કેવી હાલત છે અત્યારે. અગર અગર આપણે પેલી તમિલનાડુમાં જોઈએ તો પહેલા જયલલિતા વોઝ ધ મોસ્ટ કરપ્ટ પોલિટિશિયન ઓન રેકોર્ડ છે, પછી કરુણાનિધિ પોલિટિશિયન કરપ્ટ આવે, એટલે એને લોકોએ આ વખતે વોટ કરી, કારણ કે શી ઇઝ અ લેસર કરપ્ટ ધેન કરુણાનિધિ. આવી તો આપણી સ્થિતિ છે સાહેબ, પરિસ્થિતિ અત્યારે કહી શકાય કે કદાચ કાબુ બહાર ગઈ છે એવું લાગી રહ્યું છે. ભારત એમ કહેવાય કે જો આવું નવું ચાલશે તો આગળ શું, પણ એવું છે કે દરેક પરિસ્થિતિ છે બદલાતી રહેતી હોય છે, અને જે આપણે અત્યારે ચર્ચાથી તેનો એક સૂર કાઢવા માંગીએ તો બંને તરફ જવાબદાર છે. એવું નથી કે નાગરિકો જવાબદાર છે અને કે તંત્ર પણ જવાબદાર છે, એવું છે.
તો દર્શક મિત્રો બંને આમાંથી સાથે ખૂબ સરસ ચર્ચા થઈ છે કે અત્યારે ખરેખર જે સૂર નીકળ્યો છે તે જ સૂર નીકળ્યો છે કે જવાબદાર બંને પક્ષે છે પણ કદાચ નાગરિકોમાં એટલી જાગૃતતા નથી કે પોતાના હક્કો કેટલા છે ફરજો કેટલા છે પણ સામા પક્ષે તંત્ર કે જે ખરેખર પૂરું જવાબદાર હોવું જોઈએ તે ક્યાંક પોતાની અસરકારક રીતે ફરજ બજાવવામાં ઊણું ઉતર્યું છે અને એવું લાગી રહ્યું છે કે આના ઉપર કાબુ કે અંકુશ કેવી રીતે આવશે કદાચ બીજા 62 વર્ષ વીતશે તો પણ આવું થશે કે કેમ પણ જો બંને પક્ષે બરોબર જાગૃતતા આવે અને હા ચેરિટી બિગિન્સ એટ હોમ એવું કહેવાય છે કે જો પોતે આપણે શરૂઆત કરીશું કે ના હું તો શરૂઆત કરું બીજાને જોડાવું તો જોડાવું એક એ મંત્ર લઈને આગળ ચાલીએ તો કદાચ આ પરિસ્થિતિ બદલાશે કેટલાક લોકો શરૂઆત કરી રહ્યા છે છેલ્લા એક વર્ષમાં આપણને જોવા મળ્યું છે એટલે તારી જો હા કસુણીને કોઈ ના આવે તો એકલો જાણે રે તે વાત પણ છે પણ સાથે તંત્રની પણ ઊંઘ ઉડાડવી જોઈએ કે ના તમે પણ એટલા જવાબદાર છો તમારે પણ એટલું અસરકારક થવું પડશે તો જ કદાચ એમ કહેવાશે કે સાચા અર્થમાં ભારત દેશ એ લોકશાહીનો સ્વર્ગ બની રહેશે રુઝાન આપનો અને અશોકભાઈ બંનેનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ દર્શક મિત્રો તો ફરી મળીશું એક નવા વિષય સાથે રજા આપશો થેન્ક યુ વેરી મચ